जय माताजी। मित्रों, आ विडियो थकी आपणे आजे पवित्र पावन पुरुषोत्तम मासना कृष्ण पक्षनी तेरस छे, तो आ वद तेरसना शुभ दिने माणीए पुरुषोत्तम मासनी महामात्य कथानो 28मो अध्याय अने उत्तम दानी वार्ता। सूर्यनगरमां राजा सूर्यसेननो राज हतो। राजानानी बन्ने घणा दयारू अने प्रजावत्सल तथा धर्म ध्यान करनारा हता। प्रभु कृपाथी पाछली उमरे राणीनो खोरो भरायो अने गादीनो वारस जन्म्यो। राजा राणीना हरकनो पार न रह्यो। कुंवर लाड़कोरथी मोटो थवा लाग्यो। एम करता कुंवर 16 वर्षनो थयो। 16मा वर्षे कुंवर मांदो पड्यो। एवो मांदो पड्यो के खावा पीवानुं छोड़ी दीधुं। राजाए देश परदेशथी वेद तेड़व्या, हकीम तेड़व्या, पीर फकीर ने तेड़व्या, पण कुंवर साजो थतो नथी। मौतना भणकारा संभरावा लाग्या। राजा राणीनी आँखोमांथी आँसू सुकाता नथी। एक दिवसनी वात छे, राजा कुंवरनी पथारी पासे बैठो छे। उजागरा अने थाकना कारणे एने झोंकू आवी गयुं। ऊँघमां ज एने घेबी अवाज संभळायो। हे राजा, तारा सद्भाग्ये आ पवित्र पुरुषोत्तम मास चाले छे। जो कोईए आ महीनामां उत्तम दान कर्युं होय अने ए व्यक्ति तारा कुंवरने ए उत्तममां उत्तम दाननो फर आपे, तो ए दानना प्रभावे ज ए साजो थाय। बीजी कोई दवा काम आववानी नथी। तत्काल राजानी आँख खुली गई। राजाए राणीने वात करी। तरत प्रधानने बोलावी धंधेरो पिताव्यो अने 10,000 सोना मोहरनो इनाम जाहेर कर्यो। नगरमां घणा धर्मिष्ठ माणसो हता, घणा दानवीर पण हता। ए बधा महेले आववा लाग्યા અને પોતે કરેલા દાનનો ફર કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો નથી। રાજા રાણી નિરાશ થઈ ગયા। ઉત્તમ દાન કેવું કોને? 2 દિવસ વીતી ગયા। કુંવરની માનગી વધવા લાગી। હવે ગરીબે ગરીનો મહેમાન હોય તેમ લાગતું હતું। ત્યાં 3જા દિવસે એક ચિત્રે હાલ ભાંચી આવ્યો। ઘણા દિવસોથી પેટ ભરીને ખાવાનું ન મળ્યું હોય એવો એનો દુર્બળ દેહ હતો। વસ્ત્રો ચિથરા જેવા હતા। જ્યારે એ બોલ્યો કે હે મારા દાનનો ફર આપવા આવ્યો છું, ત્યારે રાજાને હસું આવી ગયું। પણ રાણીએ એમને ઈશારાથી શાંત કર્યા। ઘાંચીએ જમણા હાથમાં જળ લઈને કહ્યું, હે પુરુષોત્તમનાથ, આ માસમાં મેં જે દાન કર્યું છે એ જો તમને ઉત્તમોત્તમ લાગતું હોય તો હું એનું ફર કુંવરને આપું છું। સાજો કરવો ન કરવો તમારી ઈચ્છા। અંજલી છાંટતા જ કુંવરે આંખો ખોલી ને પાણી માંગ્યું। પછી પાણી પીને પથારીમાંથી ઊભો થયો। ઘાંચીને અને મા બાપને પગે લાગ્યો ત્યારે રાજા રાણીની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા। બંને ઘાંચીના પગમાં પડી ગયા। રાજાએ ઘાંચીને બીજા દિવસે દરબારમાં બોલાવી ઇનામ આપ્યું। પછી જિજ્ઞાસાવશ એણે કરેલા ઉત્તમ દાન વિશે પૂછ્યું। ત્યારે ઘાંચી બોલ્યો, નામદાર, હું એક ગરીબ ઘાંચી છું। ઘાણી ચલાવી તેલ કાઢી વેચી ગુજરાન ચલાવું છું। સંતાનમાં 5 દીકરા અને 5 દીકરી છે। પેટે પાતા બાંધી અને માનમાન ગુજારો કરીએ છીએ। મેં અને મારી પત્નીએ આજીવન પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ લીધો છે। અન્નદાન કે વસ્ત્રદાન કરવા માટે અમારી પાસે કાંઈ નથી, તેથી આ વખતે અમે બળદને આરામ આપ્યો અને બળદને બદલે ઘાણીએ અમે જૂત્યા। એક ઘડી મારી પત્ની જૂતે, એક ઘડી હું જૂતું। રોજ 2 તાંબિયાનું વધારે કામ કરીએ। એક તાંબિયાનું દાન હું કરું, એકનો મારી પત્ની કરે। હે સ્વામી, વ્રત કહો તો વ્રત અને દાન કહો તો દાન, અમે આટલું કર્યું છે। ઘાંચી આગળ કશું બોલે એ પહેલાં આકાશવાણી સંભળાય।
હે ભક્ત તે જે દાન કર્યું છે એ ઉત્તમમાં ઉત્તમ દાન છે। બધા ઘાંચીની ભક્તિના વખાણ કરવા લાગ્યા। રાજાએ એને લાખ સોના મહોર દાનમાં આપી। ઘાંચી ઘાંચણ મૃત્યુલોક પર સર્વ સુખ ભોગવી અંતકારે સદૈવ વૈકુંઠ ગયા। હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, જે અંતઃકરણના શુદ્ધ ભાવે પરસેવાની કમાણીના પાઈ પૈસાનો દાન કરે, તમારું વ્રત કરે, આખો મહિનો નાય અને કથા વાર્તા સાંભળે, તેના પર તમે પ્રસન્ન થજો અને સૌનું કલ્યાણ કરજો। ઓમ નમો ભગવતે વાસુદેવાય।